વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા નિઃશુલ્ક પશુ નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ધરમપુર ખાતે યોજાયેલા આ કેમ્પમાં 1300થી વધુ જેટલા પશુઓના રોગોનું નિદાન કરી તેઓને સારવાર આપી જરૂરિયાત મુજબના ઓપરેશનો તેમજ રસી મૂકવામાં આવી હતી. જ્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના મંત્રી રમણભાઈ પાટકરે ઉપસ્થિત રહી શ્રીમદ રાજચંદ્ર મિશનની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. જ્યારે આ અવસરે જીવદયા મૈત્રીધામ ખાતે પશુઓ માટે બનાવવામાં આવનાર પશુ ચિકિત્સા કેન્દ્રનું ખાતમુહૂર્ત કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. સૌપ્રથમ તો સરકાર વતી ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું, એટલા માટે કે જે પશુધનનો આજે જે કાર્યક્રમ તમે નિયામક શ્રી પશુપાલન વિભાગ સાથે સંયુક્ત રીતે આ કાર્યક્રમ જે કર્યો છે અને જે દયા ભાવ પ્રેમ ભાવ રાખીને પશુઓને ચિકિત્સા ક્રિયા આવતા દિવસે વ્યવસ્થિત સુવિધા મળે એટલા માટેનો પ્રયાસ અને જેણે આપણા દેશના અને રાજ્યના ધર્મગુરુ મોરારી બાપુજી, વિજયભાઈ અમારા રૂપાલજી અને આપણા નરેન્દ્રભાઈ મોદીજીએ જેને આશીર્વાદ આપ્યા છે એવા સુંદર કાર્યને બિરદાવતા આપણે સૌને એક આ સંસ્થાને નમન કરવાનું હતું. મિત્રો, જીવન તો છે એક પ્રવાસી રૂપની અંદર આપણે આ ધરતી પર આવ્યા છીએ, પણ પરોપકારી જીવન બીજાના માટે આપણે શું કરી શકીએ આ દસ્તાક જો શીખવું હોય તો આ સંસ્થા દ્વારા આપણે શીખી શકાય. માત્ર પશુઓને નહીં પણ વિવિધ સંસ્થાઓને વિવિધ વિભાગોને કઈ રીતે મદદ કરી શકાય બધા જ કાર્યક્રમ આપણે આ શ્રેણી પર આપણે જોઈ શકીએ છીએ. જ્યારે સંસ્થાનું નિર્માણ કરવું સભાસદોનો એક જોઈન્ટ કરવું, સભાસદોનો ભાવ જાણી લેવા મદદ કરવું અને એ કાર્યને વિશાળ પ્રમાણની અંદર લોકોને સુવિધા માટે એક મોટા પ્રોત્સાહન જે મૂકવું એ નાનો સુનો કામ નથી. સમાજ પરિવર્તન કરવું હોય તો સંસ્થાના મૂળભૂત જે ઉદ્દેશ છે દયાભાવ, એ દયાભાવ ઉપરના કાર્ય કરીને એમાં બધા જ સંસ્થાના પ્રમુખો હોય કે એના સભ્ય હોય કે એના સાથે મેમ્બરો હોય એને કરુણતાના ભાવ સમજીને મારાથી શું મદદ કરી શકાશે